નમસ્કાર બાળકો, સંકલ્પા પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ બે ની અંદર બાળકો હિન્દીમાં પુનરાવર્તન અગત્યનો પ્રશ્ન જોવાનો છે, માટે આખો વિડિયો પૂરો જોજો. અને તમને જો વિડિયો જોશો તો ચોક્કસ ખબર પડી જશે કે તમને પાઠ્યપુસ્તકમાં આવા પુસ્તક આપેલા છે, ખાના આપેલા છે, એ ખાના કઈ રીતે પૂર્ણ કરવાનું છે એ આજે આપણે ખાસ જોવાનું છે. તો આપણે આજે પ્રશ્ન એ લઈને જોશું. ખાસ સૂચના પહેલા વાંચવાની છે. સૂચના લખી છે ચિત્ર ઓળખો. અહીંયા તમને ચિત્ર આપ્યા છે, ચિત્રને ઓળખવાનું છે અને ખાના પૂરવાના છે. હવે તમે કોઈ પણ ખાનાની અંદર કોઈ પણ એક મૂળાક્ષર આપેલો હશે, દરેક ખાનાની અંદર એક મૂળાક્ષર આપેલા હશે, એની સામે બે ચિત્ર હશે, એ ચિત્રને હિન્દીમાં શું કહેવાય? એટલે તમારે પાઠ્યપુસ્તક વાંચવા માટે ખૂબ અગત્યનું છે. જો તમે પાઠ્યપુસ્તક વાંચશો એની અંદર જે શબ્દો છે એને હિન્દીમાં શું કહેવાય છે તો ચોક્કસ આવડી જશે. હવે આપણે અહીંયા જોવાનું છે, પ્રથમ ચાલુ કરીએ. અહીંયા કેરીનું ચિત્ર આપ્યું છે, શરૂ ચિત્ર આપ્યું છે કેરીનું, અને સામે છે ઘરનું ચિત્ર, બરાબર. તો અહીંયા કેરીને હિન્દીમાં શું કહેવાય અને આ ઘરને આપણે ઘર પણ કહેવાય અને મકાન પણ કહેવાય, બરાબર. તો અહીંયા ધ્યાન આપીએ, કેરીને હિન્દીમાં આમ કહેવાય, આપણે લખીએ આમ, અહીંયા મો લખેલો જશે તો આમ, આમ એટલે કે કેરી. આ થઈ ગયું. હવે અહીંયા જોઈએ, અહીંયા મો છે તો અહીંયા મો થી ચાલુ કરવાનું છે, તો મો કા મકાન એટલે ઘર થાય. તો આવી રીતે આ પેલું પૂર્ણ થાય છે. હવે બીજું ધ્યાન આપીએ, અહીંયા એક ગ્લાસનું ચિત્ર છે અને એક નદીનું ચિત્ર છે. હવે ખાસ યાદ રાખજો, જો તમને નદીને હિન્દીમાં શું કહેવાય જો યાદ ન હશે તો આવડશે નહીં. તો અહીંયા આપણે જોવાનું છે કે ગ્લાસને હિન્દીમાં શું કહેવાય. તો આપણે ગ્લાસને હિન્દીમાં ગિલાસ કહેવામાં આવે છે, તો ગી લા અને સર. તો હિન્દીમાં નદીને શું કહેવાય? તો આપણને ખબર હોય તો તરત લખી દઈએ કે હિન્દીને નદીમાં સરિતા કહેવામાં આવે છે. રસ્તો આપેલો હશે, પછી રી અને તર, એટલે ગિલાસ અને સરિતા. આગળનું ચિત્ર જોશું. અહીંયા સૂરજ આપેલું છે, સૂર્યદાદા આપ્યા છે, અને ખજૂરનું ચિત્ર. તમે પાઠ્યપુસ્તકમાં ચિત્ર સહિત ખૂબ સારી રીતે આપ્યું છે. તો આપણે અહીંયા લખશું, અહીંયા મૂળાક્ષર ર છે, તો આપણે પહેલાં અહીંયા લખશું ર અને જ, તો સૂરજ થઈ ગયું. હવે અહીંયા શું છે? ખજૂર છે, તો લખશું ખ જુ અને ર. અહીંયા વચ્ચે ર આવી ગયું. છેલ્લું ચિત્ર છે, દ્રાક્ષનું ચિત્ર આપેલું હશે અને પતંગમાં કબૂતરનું ચિત્ર આપેલું હશે. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? તો દ્રાક્ષને હિન્દીમાં જે તમને ખબર હશે તો તરત આ પુસ્તક તમે પૂરો કરી શકો છો. અને કબૂતરને શું કહેવાય છે હિન્દીમાં એ પણ તરત. તો આપણે પહેલા લખશું, દ્રાક્ષને હિન્દીમાં અંગૂર કહેવાય, તો અંગુ અને ર. અને કબૂતરને કબૂતર જ કહેવાય, તો અંગુ ત ર. તો આવી રીતે તમારે કોષ્ટકની અંદર કોઈ પણ મૂળાક્ષર આપેલો હશે અને સામે બે ચિત્ર આપેલા હશે, ખબરવાની જરૂર નથી. જો તમે પાઠ્યપુસ્તક વાંચ્યા હશે તો ચોક્કસ આવડશે. અને એ રીતે આપણે સામ સામેના ચિત્ર જોવાના છે અને મૂળાક્ષર વચ્ચે આપેલો હશે એ રીતે આપણે જોયું એ પ્રમાણે પૂર્ણ કરવાનું